गुजरात सरकार द्वारा ताजेतरमां खेडूतोने 8 कलाकनी वीजळीनी जग्याए 6 कलाकनी वीजळी करी देता तेनो हालमां समग्र गुजरातभरमां विरोध जोवा मळी रह्यो छे। खास करीने वात करवामां आवे तो बनासकांठा जिल्लोए वर्षोथी खेती साथे जोडायेलो जिल्लो छे, परंतु गुजरात सरकार द्वारा वीजळीमां 8 कलाकनी वीजळीनी जग्याए 6 कलाकनी करी देता हालमां समग्र बनासकांठा जिल्लाना खेडूतोमां रोष जोवा मळी रह्यो छे। અને છેલ્લા 7 દિવસથી ખેડૂતો સરકારના વિરોધમાં વીજળીને લઈ આંદોલન કરી રહ્યા છે। આજે બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે આવેલ વખા સબસ્ટેશન ખાતે ખેડૂતોએ વિશાળ બેઠકનું આયોજન કર્યું હતું। આ બેઠકમાં બનાસકાંઠા જિલ્લામાંથી મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને મહિલાઓ જોડાઈ હતી, જે બાદ વખા સબસ્ટેશનથી દિયોદર પ્રાંત કચેરી સુધી વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં ખેડૂતો મોટી સંખ્યામાં બળદગાડી અને ટ્રેક્ટર સાથે જોડાયા હતા, સાથોસાથ 1000થી પણ વધુ ખેડૂતો આ રેલીમાં ચાલતા નજરે પડ્યા હતા। ખેડૂતોનો એક જ મુદ્દો હતો કે ગુજરાત સરકાર તાત્કાલિક ધોરણે ખેડૂતોને 6 કલાકની જગ્યાએ 8 કલાકની વીજળી પૂરી પાડે, પરંતુ સરકાર દ્વારા 7 દિવસનો સમય વીતી ગયો હોવા છતાં પણ હજુ સુધી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને કોઈ જવાબ ન મળતા આખરે કંટાળેલા ખેડૂતોએ આજે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે વિશાળ રેલીનું આયોજન કર્યું હતું। આ રેલી દિયોદર પ્રાંત કચેરી ખાતે પહોંચી હતી, જ્યાં તમામ ખેડૂતો એક સાથે જોડાઈ અને દિયોદર પ્રાંતને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં ખેડૂતોની એક જ માંગ હતી કે ગુજરાત સરકાર દ્વારા તાત્કાલિક ખેડૂતોને 8 કલાકની વીજળી પૂરી પાડવામાં આવે અને જો આગામી સમયમાં ખેડૂતોને વીજળી પૂરી પાડવામાં નહીં આવે તો બનાસકાંઠા જિલ્લાના તમામ ખેડૂતો ગાંધીનગર ખાતે ધરણા યોજશે। હું એવું કહેવા માંગુ છું કે અમને પૂરતી લાઇટ મળતી નથી, 8 કલાક અમને આવતા નથી, અમે પૂરેપૂરું બિલ ભરે છે છતાં અમને લાઇટ આપતા નથી, 6 કલાક આપે છે એમાં લાઇટ કટાકટ કરે છે, એમાં અમારે પોસાતો નથી, હવે પણ અમારે આનું શું કરવું? અમે છેક ગાંધીનગર સુધી લડવા તૈયાર છે, જ્યાં સુધી અમને લાઇટ નહીં મળે ત્યાં સુધી અમે આ બધું ચાલુ રાખવાના છીએ। અમારે 6-6 દાડાથી અમારા ખેડૂતો ખુશા થશે અહીંયા બેઠા છે, હવે અમારે આ માટે આ સરકાર અમારો અવાજ સાંભળતી નથી, એ માટે અમારે સીએક ગાંધીનગર પહોંચવું પડશે। હવે અમે રાત દિવસ અહીં બેહવાના છે, પણ પૂરેપૂરી લાઇટ નહીં મળે ત્યાં સુધી અમે ઘેર જવાના નથી, અમારે વીજળી વગર અમારથી જીવી શકાય એમ પણ નહીં, ઘણી તકલીફો છું, લાઇટ આપ્યા વગેરે ને પણ સરકારને લઈ એટલે સરકારની પણ ઉથલ પાથલ કરે એટલી અમારા તાકાત છે ખેડૂતો। શું માંગ છે તમારી? અમારી માંગ 8 કલાક લાઇટ આપવાની કરવા માટે લાઇટ નહીં મળે તમે આગળ અમે આગળ છે ગાંધીનગર જઈશું, જપીશું નહીં, દિલ્હી સુધી જવાની પણ તાકાત છે, પંજાબના ખેડૂતો પણ અંદર જવાનું છે, સરકાર બદલીશું, જેમ પંજાબમાં જેમ ખાલિસ્તાન બાજી જાય એ રીતે અમે પણ અહીંયા ભેગા ભરવા તૈયાર છીએ, અને આ ગૌરી ગુજરાત છે એના માટે આ સરકાર નુકસાન કરી રહી છે, અમારે રહેવું છે આ સરકારમાં, પણ આટલા માટે કરીને અમને એને હટાવી પડશે। દિયોદર ખાતે આજે 8 કલાકની વીજળીની માંગ સાથે યોજાયેલી વિશાળ રેલીમાં બનાસકાંઠા જિલ્લામાંથી મહિલા અને પુરુષો મોટી સંખ્યામાં જોડાયા હતા। ખાસ કરીને ખેડૂતોની એક જ માંગ છે કે ગુજરાત સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે બનાસકાંઠા જિલ્લાની ખેડૂતોની માંગ સંતોષવામાં આવે અને 6 કલાકની વીજળીની જગ્યાએ 8 કલાકની વીજળી કરવામાં આવે। બનાસકાંઠા જિલ્લામાં એક તરફ પાણીની વિકટ સમસ્યા જોવા મળી રહી છે, જેના કારણે ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે, તો બીજી તરફ હવે સરકાર દ્વારા વીજળીમાં પણ કાપ મુકાતા ખેડૂતોના ખેતરોમાં વાવેલો પાક બગડી રહ્યો છે, જેના કારણે ખેડૂતો હાલ ગુજરાત સરકારના વિરોધમાં ઉગ્ર આંદોલન તરફ વળી રહ્યા છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ આજે વિશાળ રેલી યોજી જણાવ્યું હતું કે જો સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની માંગ સંતોષવામાં નહીં આવે તો આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ખેડૂતો તેનું પરિણામ સરકારને બતાવી દેશે અને તેની તૈયારીઓ સરકારે રાખવી પડશે। અમે છેલ્લા 7-8 દિવસથી ધરણા ઉપર બેઠા છીએ, વીજળી માટે થઈને અમારે 8 કલાક પૂરતી વીજળી જોઈએ છે, અમે સરકારને અમારી એક જ માંગ છે કે અમારી 8 કલાક વીજળી પૂરેપૂરી અમને આપે, કારણ કે આજે 8 દિવસથી ભાઈઓ અને બહેનો બધાએ મુખ્યા ને તરસા બેઠા છે, સરકાર કોઈ એનો સંતોષકારક અમને જવાબ નથી આપતી, અને અત્યારે અમે 6 કિલોમીટરની રેલી ગાડા અને ટ્રેક્ટરમાં મહા રેલી નીકળી છે, હજી તો આ તો ખાલી એક્ઝામ્પલ છે, જો સરકાર અમને ટાઈમસરનો ન્યાય નહીં આપે તો અમે ખેડૂતના દીકરા છીએ, અમને વાવતે આવડે છે અને વાડતે પણ આવડે છે, તો સરકારને અમે આગામી સમય
સતત 24 કલાક સમાચાર જોવા માટે ડાઉનલોડ કરો ઈટીવી ભારત એપ.